નમસ્તે વિદ્યાર્થી મિત્રો આપણે ગઈકાલે પ્રમાણિત વિચલન નો અભ્યાસ કર્યો અને એના સ્વાધ્યાય 4.4 માં પહેલા ત્રણ દાખલા પણ આપણે જોયા હતા જે અવર્ગીકૃત માહિતીના અને અસતત આવૃત્તિ વિતરણના હતા હવે આપણે દાખલા નંબર 4 અને 5 જે સતત આવૃત્તિ વિતરણના છે તે જોવાના છીએ તો દાખલા નંબર 4 માં કહ્યું છે કે 50 પેઢીના છેલ્લા વર્ષમાં થયેલા નફો લાખ રૂપિયાની વિગત નીચે આપેલી છે આ માહિતી પરથી પેઢીઓના નફા નુકસાનનું પ્રમાણિત વિચલન મેળવો તો આપણે લખીશું નફો લાખ રૂપિયામાં નફો લાખ રૂપિયામાં એને આપણે વર્ગ લઈ લઈશું અને પેઢીઓની સંખ્યા જે છે એને આપણે આવૃત્તિ લઈ લઈશું fi બરાબર તો આપણે સ્ટાર્ટ કરીએ વર્ગ લખીશું આપ્યા છે 0 થી 10 10 થી 20 20 થી 30 30 થી 40 40 થી 50 બરાબર આ રીતે લઈ શકાય બાજુમાં એની આવૃત્તિ આપેલી છે fi તો fi માં આપ્યું છે 7 6 15 12 10 બરાબર તો 50 પેઢી છે એટલે ટોટલ 50 થશે હવે મેં તમને કહ્યું હતું કે જ્યારે બી સતત આવૃત્તિ વિતરણ હોય તો બે સૂત્ર છે એના એક તો સિગ્મા વર્ગમૂળમાં સિગ્મા fi કૌંસમાં x - x બાર નો વર્ગ છેદમાં n આ તો છે જ હમણાં ગઈકાલે આપણે એ સૂત્રનો ઉપયોગ કર્યો પરંતુ ટૂંકી રીતનો આપણે હજુ ઉપયોગ નહીં કર્યો અને નહીં fi xi ના વર્ગવાળો કર્યો તો આની અંદર આપણે f x - x બાર નો વર્ગ કરવાની બદલે fi xi વાળું કરીશું અને જે પાંચમો છે એમાં fi di વાળું ટૂંકી રીતનો પણ ઉપયોગ કરીશું તો સ્ટાર્ટ કરીએ પહેલા શોધીશું મધ્ય કિંમત મધ્ય કિંમતને આપણે શું કહીએ છીએ xi તો સ્ટાર્ટ કરીએ 0 અને 10 તો 10 10 નો ટોટલ અડધું શું થશે 5 10 ને 20 વચ્ચે મધ્ય કિંમત 15 20 30 વચ્ચે 25 30 40 વચ્ચે 35 40 થી 50 વચ્ચે 45 કેવી રીતે આયા તો 40 વત્તા 50 ભાગ્યા 2 આપણે મધ્યમાં શીખી જ ગયા છે હવે xi મળી ગઈ તો આપણે fi ગુણ્યા xi આનો ઉપયોગ કરી શકીએ છીએ તો 7 5 35 6 15 6 90 25 ગુણ્યા 15 તો 15 5 75 15 5 75 વધી પડી 7 અને 15 5 75 વધી પડી 7 15 2 30 ને 7 37 એટલે આવશે 375 12 35 12 તો 12 5 60 ની 0 વધી પડી 6 12 તરી 36 ને 6 42 એટલે 420 અને 45 10 450 12 5 60 6 12 36 ઓકે તો આ રીતે પહેલા ગુણાકાર કરવાનો છે હવે આપણે એનું ટોટલ મારીશું તો 5 ને 5 10 ની 0 વધી પડી 1 3 ને 4 3 ને 4 9 ને 4 13 3 ને 4 4 9 માં 4 13 13 માં 7 20 20 ને 2 22 22 ને 5 27 ની 7 વધી પડી 2 3 ને 2 5 5 ને 4 9 9 ને 4 13 1370 એ ટોટલ આવશે હવે પહેલામાં પહેલું આપણે શું શોધીશું મધ્ય આમ તો પ્રમાણિત વિચલન શોધવા માટે આ મધ્યની પણ જરૂર નહીં પડવાની પરંતુ લખીશું x બાર બરાબર સિગ્મા fi xi / n તો 1370 છે એના ભાગ્યા કેટલા કરીશું 50 શૂન્ય ગઈ શૂન્ય ગઈ ભાગાકાર કરીશું તો 5 2 10 કેટલા વધે 3 5 7 35 2 અને 5 4 20 તો 27.4 આ આપણો મધ્ય આવશે હવે શું કરવાનું છે તો જે fi xi હતું મેં તમને બીજું સૂત્ર લખાયું કે મધ્ય અપૂર્ણાંકમાં આવે ત્યારે એ સૂત્ર વાપરવાનું તો fi xi છે એનો શું કર દો સ્ક્વેર આનો મતલબ એવો થશે કે આ જે fi xi છે એમાં xi નો સ્ક્વેર કરવો છે તો આ fi xi ને xi વડે જ ગુણવાનો એટલે વાત જેથી xi નો સ્ક્વેર થશે તો 35 ગુણ્યા 5 તો 35 5 175 થશે 90 15 નવા 100 15 નવા 135 તો 135 શૂન્ય આવશે 25 ગુણ્યા 375 તો 25 5 125 ની 5 વધી પડી 12 25 7 175 12 187
18 25 3 75 75 માં 18 ઉમેરે તો 93 એટલે 93 75 આવશે ત્યાર પછી 35 ગુણ્યા 420 તો 35 0 0 35 2 70 ની 0 વધી પડી 7 35 4 140 માં 7 ઉમેરશો તો 147 થશે અને એ રીતે 450 ને તો 45 0 0 45 5 225 ની 5 વધી પડી 22 45 4 180 180 માં 22 ઉમેરે તો 202 થશે એટલે 20 250 થશે બરાબર તો આપણે હવે આનો સરવાળો કરવાનો છે ચેક કરી લઈએ આપણે 5 ગુણ્યા 35 5 ગુણ્યા 5 ગુણ્યા 35 તો આવશે 175 15 ગુણ્યા 90 આવશે 1350 25 ગુણ્યા 375 તો આવશે 975 પછી 35 ગુણ્યા 420 તો જવાબ આવશે 14700 અને 45 ગુણ્યા 450 તો જવાબ આવશે 20250 તો 20250 વત્તા 14700 વત્તા 975 વત્તા 1350 વત્તા 175 તો ટોટલ આવશે 45850 45850 હવે આપણે શું શોધવાનું છે પ્રમાણિત વિચલન તો પ્રમાણિત વિચલનને આપણે શું કહીએ છે s આપણે સૂત્ર લખાઈ દીધેલું છે સિગ્મા fi xi નો સ્ક્વેર અપન n માઈનસ સિગ્મા fi xi અપન n આખા કૌંસનો વર્ગ બરાબર તો s બરાબર fi xi નો વર્ગ આપણને આપ્યો છે 45850 છેદમાં n આપણને ખબર છે 50 માઈનસ આ બાજુ સિગ્મા fi xi અપન n એટલે આપણે કરેલું છે કેટલું છે 27.4 તો 27.4 આખાનો સ્ક્વેર તો s બરાબર 45850 ભાગ્યા 50 તો જવાબ મળશે 970 માઈનસ 27.4 એનો વર્ગ કરવાનો છે તો 27.4 ગુણ્યા બરાબર કરશો એટલે વર્ગ મળી જશે 750.76 હવે એમાંથી આને બાદ કરીશું 970 માંથી એને બાદ કરીશું તો આપણને જવાબ મળશે 166.24 આ એનો જવાબ હશે અને હવે એનું આપણે શું કાઢવાનું છે વર્ગમૂળ કાઢવાનું છે તેનું વર્ગમૂળ થશે 166.24 એનું વર્ગમૂળ જવાબ આવશે 12.89 તો 12.89 આ આપણો પ્રમાણિત વિચલન આવશે તો આ રીતે પ્રમાણિત વિચલન જો શોધવાનું હોય તો આ સૂત્રની મદદથી મેળવી શકાય છે બીજું અહીંયા આપણને પ્રમાણિત વિચલનાંક પણ શોધવાનું કહ્યું છે ગઈકાલના દાખલામાં આપણે શોધ્યું હતું પ્રમાણિત વિચલનાંક સાયદ નતું શોધ્યું જો ના શોધ્યું હોય તો આજે શોધી લઈએ છે શું લખીશું પ્રમાણિત વિચલનાંક બરાબર આપણે સૂત્ર લખેલું s અપન x બાર તો આપણે આ મધ્ય કેમ શોધવાનો તો કે વિચલનાંક માટે કામ લાગશે તો શું આવ્યો 12.89 12.89 s x બાર કેટલા છે 27.4 27.4 તો 12.89 ભાગ્યા 12.89 ભાગ્યા 27.4 તો આપણને જવાબ મળશે 0.47 તો આ રીતે પ્રમાણિત વિચલન પણ મેળવાશે અને પ્રમાણિત વિચલનાંક પણ મેળવી શકાશે હવે આગળ દાખલો જોઈશું ત્યાર પછી એવી જ રીતનો દાખલા નંબર 5 છે એ જોઈએ પણ દાખલા નંબર 5 માં આપણે ટૂંકી રીત કેવી રીતે યુઝ કરીશું એનો આપણે અભ્યાસ કરવાના છીએ તો વ્યક્તિની ઉંમર આપી છે વ્યક્તિની ઉંમર વર્ષમાં આપેલી છે
જ્યારે વ્યક્તિની સંખ્યા બીજી આપી છે જેને આપણે વ્યક્તિની સંખ્યા જેને આપણે fi કહીશું તો 0 થી 10 10 થી 20 20 થી 30 30 થી 40 30 થી 40 40 થી 50 અને 50 થી 60 60 થી 70 અને 70 થી 80 સામે આવૃત્તિ આપેલી છે 15 15 23 15 15 23 22 25 10 22 25 10 અને 5 10 આનો ટોટલ 125 થશે તો ટોટલ કરશો તો અંદર આપેલું છે 125 વ્યક્તિઓની ઉંમર આપેલી છે ટોટલ મારી જોઈએ 15 ને 15 30 30 ને 23 53 53 માં 22 75 ને 25 100 10 ને 5 15 ને 10 25 ઓકે 125 થઈ ગયો હવે આપણે એને મધ્ય કિંમત શોધીશું ટૂંકી રીત વાપરવાની હોય તો પણ આપણે મધ્ય કિંમત તો શોધવી પડશે તો મધ્ય કિંમત 0 થી 10 વચ્ચે 5 10 થી 20 વચ્ચે 15 20 થી 30 વચ્ચે 25 30 થી 40 વચ્ચે 35 40 થી 50 વચ્ચે 45 50 થી 60 વચ્ચે 55 60 થી 70 વચ્ચે 65 અને 70 થી 80 વચ્ચે 75 તો આ હતું આપણું મધ્ય કિંમત હવે આપણે કઈ રીતથી ગણવાના છે ટૂંકી રીત અને ટૂંકી રીતમાં આપણે DI લઈએ છે તો DI એટલે વચ્ચે પહેલા ધારેલો મધ્ય લઈશું 1 2 3 4 5 6 7 8 તો 8 જ્યારે હોય તો વચ્ચે બે સંખ્યા આવે છે કઈ કઈ 35 અને 45 તો જ્યારે વચ્ચે બે સંખ્યા આવે તો જેની આવૃત્તિ મોટી હોય આ બે માંથી આવૃત્તિ કોની મોટી છે 25 ની તો આપણે ધારેલો મધ્ય કોને લઈશું 25 વાળા કોને એ ને તો આપણી માટે ધારેલો મધ્ય શું થઈ ગયો એ 45 હવે આપણને ખબર છે DI નું સૂત્ર xi માઈનસ ધારેલો મધ્ય a ભાગ્યા બધા વચ્ચેનું અંતર c તો આ વાત આપણે મધ્યક કરીને આગળ પ્રકરણ હતું બીજું કે ત્રીજું હા ત્રીજામાં આનો અભ્યાસ કરી ગયા છે લખીશું કે a બરાબર કેટલા લીધા છે 45 c બરાબર કેટલા લીધા છે બધા વચ્ચે અંતર કેટલાનું છે 10 10 નું 5 15 25 એટલે વર્ગ લંબાઈ 10 છે એટલે 10 લઈશું અને DI નું સૂત્ર શું થશે xi માઈનસ ધારેલો મધ્યક 45 ભાગ્યા 10 આ આપણે DI લીધું છે જે આપણે ઉપર લખ્યું છે હવે આપણે જ્યારે પણ વર્ગ લંબાઈ સરખી હોય તો આપણને ખબર છે ઉપર નાની સંખ્યા એટલે -1 -2 -3 અને -4 નીચે 1 2 ને 3 આ ગણતરી કરીને આ જ આવે છે ડાયરેક્ટ નથી લખ્યું દાખલા તરીકે 5 માંથી 45 થશે -40 થશે -40 ભાગ્યા 10 કરીશ તો -4 થશે એટલે આ ગણતરી કરીએ તો પણ આ જ જવાબ આવવાના છે બરાબર તો DI મળી ગયો હવે મધ્યક શોધવા માટે આપણે FI DI ની જરૂર પડશે તો આપણી પાસે FI છે આ આપણો DI છે 15 4 60 15 3 45 23 2 46 22 1 22 25 0 0 10 1 10 5 2 10 10 3 30 હવે આપણે પ્લસ પ્લસ નો સરવાળો કરીએ અને માઇનસ માઇનસ નો તો માઇનસ માઇનસ નો સરવાળો કરીશું તો કેટલો થશે 5 ને 6 11 12 13 13 ની 3 વધી પડી 1 6 4 10 ને 1 11 ને 4 15 16 17 તો 173 કેવા આવશે માઇનસ અને પ્લસ નો સરવાળો કરીશું તો 30 40 50 તો પ્લસ 50 આવશે તો આપણો અંતિમ પરિણામ માઇનસ માં આવશે 3 ના 3 અને 17 માંથી 5 જશે તો આવશે 12 એટલે 123 માઇનસ આવશે બરાબર બીજું આપણે શોધી લઈએ FI DI નો સ્ક્વેર કરવાનો છે તો આની અંદર શું કરીશું જે FI DI છે એનો ફરીથી DI જોડે ગુણાકાર DI નો સ્ક્વેર છે એટલે DI જોડે ફરી ગુણાકાર તો DI બાજુમાં છે 6 4 24 240 માઇનસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ 45 ગુણ્યા 3 તો 45 3 135 3 5 15 ની 5 વધી 1 3 4 1 છે 46 ગુણ્યા 2 તો 46 2 92 માઇનસ માઇનસ પ્લસ 22 માઇનસ માઇનસ પ્લસ 22 1 22 0 0 0 1 10
दस दस दू वीस त्रीस त्रण दस एका दस दस दू वीस त्रीस त्रण नेव त्रीस त्रण नेव बस तो हवे शुं करवानुं छे टोटल टोटल करीशुं पांच छ सात आठ नौ चार ने त्रण सात नौ ने सात सोळ सत्तर अठार ओगणीस वीस एकवीस एकवीस मां नौ त्रीस नी शून वधी पड़ी त्रण चार पांच छ छसो ने नौ ये आपणे आनुं टोटल आवशे तो कर्युं होय तो आपणे जोई लईशुं हवे હવે આપણે બધું જ શોધવાનું છે તો પહેલા પહેલું શું શોધીશું તો કે મધ્યક શોધીશું મધ્યક શોધીશું તો મધ્યક x બાર બરાબર આપણે સૂત્ર લખાયેલું છે a પ્લસ સિગ્મા fi di / n / c તો અહીંયા મધ્યક આ સૂત્રની મદદથી ગણીશું કારણ કે fi di લીધું છે એટલા માટે तो x बार बराबर धारेलो मध्यक कितलो होतो a बराबर 45 तो 45 वत्ता fi di नु टोटल कितलो आयो छे -123 तो -123 भाग्या fi કેટલા છે 125 અને બધા વચ્ચે અંતર કેટલું છે 10 તો x बार बराबर 45 प्लस माइनस माइनस 123 गुणिया 123 गुणिया 10 એટલે 1230 એના ભાગ્યા કરીશું 125 તો x બાર બરાબર 45 માઈનસ 1230 ભાગ્યા 125 કરીશું 1230 ભાગ્યા 125 કરીશું તો જવાબ મળશે 9.84 તો x બાર બરાબર 45 બાદ કરીશું 45 માંથી તો આપણને જવાબ મળશે 35.16 આ આવ્યો આપણો મધ્યક હવે આપણે શોધીશું પ્રમાણિત વિચલન તો પ્રમાણિત વિચલનનું સૂત્ર s બરાબર વર્ગમૂળમાં સમેશન fi di નો સ્ક્વેર / n - સમેશન fi di / n આખા કૌંસનો વર્ગ - સોરી ગુણ્યા c તો s બરાબર fi di નો સ્ક્વેર કેટલો છે 609 / n n કેટલા છે 125 - fi di તો fi di કેટલા છે - 123 / n કેટલા છે 125 આખા નો સ્ક્વેર 12 આવશે તો 10 તો s બરાબર 609 છે એ 609 / 125 તો આવશે 4.872 4.872 માઈનસ 123 / 25 કરવાના છે 123 / 125 અને એનો જવાબ આવશે 0.984 જે આગળ પણ આવી ગયો છે એના ગુણ્યા બરાબર કરશો એટલે એનો વર્ગ થઈ જશે તો ગુણ્યા બરાબર કરશો તો મળશે 0.968 0.968 મળશે હવે એની બાદબાકી કરી દો તો 0.968 જે છે 4.872 એમાંથી 0.968 બાદ કરી દઈશું તો આવશે 3.904 તો અહીંયા આવશે 3.904 હવે એનું વર્ગમૂળ કાઢીશું તો જેવું વર્ગમૂળ દબાવશો તો મળશે 1.97 પછી 5 છે એટલે 98 તો 1.98 એ આપણને આપણું પ્રમાણિત વિચલન મળશે તો મિત્રો અહીંથી આપણે 10 નો 7 છોડી દીધો તો અહીંયા ગુણ્યા 10 ને ગુણ્યા 10 તો વર્ગમૂળ 1.98 છે એના ગુણ્યા 10 કરીશું તો s બરાબર 19.8 આવશે તો આ થયો આપણો પ્રમાણિત વિચલન હવે આપણને પૂછ્યું છે પ્રમાણિત વિચલનાંક પણ શોધો તો આપણે એને બાજુમાં શોધીશું થોડીક જ જગ્યા છે પ્રમાણિત વિચલનાંક બરાબર s / x બાર છે તો s આપણે શોધ્યા 19.8 અને x બાર આપણે શોધ્યા છે 35.16
तो 19.8 भाग्या 35.16 आम करवा थी जवाब मळशे 0.56 तो 0.56 આપણો પ્રમાણિત વિચલનાંક આવશે તો અહીંયા બે રીતના દાખલા આવી ગયા અવર્ગી અવર્ગીકૃતમાં સતત આવૃત્તિ વિતરણ હોય તો xi ની મદદથી પણ આ રીતે ગણાય અને fi di ની મદદથી જ ગણાય તમને જે રીત યોગ્ય લાગે એ રીતે ગણી શકાશે એટલે એ તમારો ઓપ્શન છે કે તમને કયું ઈઝી લાગે છે બાકી બંને રીતે ગણીએ તો સારું જ છે અહીંયા થોડા એકાદ ખાનું વધી જશે પરંતુ ફાયદો શું થશે તો કે fi di ને fi di નો સ્ક્વેર કેવો આવશે નાનો આવશે જ્યારે fi xi માં તમે કરી શકો છો આપણી પાસે કેલ્સી છે એટલે આરામથી આ ગણતરીઓ કરી શકે છે આના કરતા મારા ખ્યાલથી કદાચ આ પણ બેટર કહેવાય કારણ કે આમાં ખાના પણ ઓછા આવશે બરાબર અને આની અંદર એટલું મધ્યકનું સૂત્ર બદલાઈ જશે અને પ્રમાણિત વિચલનનું પણ બરાબર તો આ રીતે તમામ પ્રકારના પ્રમાણિત વિચલનના દાખલા આપણે જોયા હવે આપણે આનો જ એક નવો સેશન ચલનાંક કદાચ જોઈશું તો મિત્રો હવે પ્રમાણિત વિચલનાંક જોયો બરાબર તો પ્રમાણિત વિચલન પછી વિચલનાંક કેમ શોધ્યું તો પ્રમાણિત વિચલન એ નિરપેક્ષ માપ છે અને નિરપેક્ષ માપ એક કરતા વધારે સમૂહોની સરખામણી કરવા માટે યોગ્ય નથી તેથી વધારે સમૂહોની સરખામણી માટે યોગ્ય માપ એ એનું સાપેક્ષ માપ છે અને તેથી આપણે વિચલનાંક શોધીએ છીએ પરંતુ આ પ્રમાણિત વિચલનાંક પણ ઘણીવાર અપૂર્ણાંકમાં આવે છે અને સામાન્ય માણસને કદાચ એ સમજ ન પણ પડે તેથી કાલ પિયર્સને આને વધારે સમજવા યોગ્ય બને એટલા માટે એનું નવું માપ એને 100 વડે ગુણી પ્રમાણિત વિચલનાંકને 100 વડે ગુણી તેનું નવું માપ ચલનાંક શોધ્યું છે ચલનાંક એ પ્રમાણિત વિચલનાંકને ટકાવારીમાં દર્શાવે છે તો પ્રસારના માપમાં ચલનનું પ્રમાણ કેવું છે બરાબર એ આ માપ દર્શાવે છે જેનો ચલનાંક વધારે હોય તે સ્થિર નથી અથવા ઓછું સ્થિર છે અને જેનો ચલનાંક ઓછો છે તે વધારે સ્થિર છે વધારે યોગ્ય છે હવે પછીના જે દાખલાઓ છે એમાં આવું પણ આવશે કે સચિન અને ધોની આ બંનેના રન આપ્યા હશે અને એમાંથી કોણ વધારે સ્થિર બેટિંગ કરી રહ્યું છે તે કદાચ જાણવાનું પૂછાય તો આપણે શું કરવાનું તો કે આપણે ચલનાંક શોધીશું અને ચલનાંકમાં જેનો ચલનાંક ઓછો આવશે એ વધારે સ્થિર હશે અને જેનો ચલનાંક વધારે આવશે તે ઓછો સ્થિર હશે બરાબર તો આપણે થોડી વાતો જાણી લઈએ કે આવી સરખામણી સાપેક્ષ માપ દ્વારા કરી શકાય છે નિરપેક્ષ માપનો ઉપયોગ સમૂહના પ્રસારની સરખામણી કરવા માટે થતો નથી આવી સરખામણી કરવા માટે સાપેક્ષ માપ નો ઉપયોગ આવી સરખામણી સાપેક્ષ માપ દ્વારા કરી શકાય છે અને આ માટે પ્રમાણિત વિચલનાંક s upon x bar નો ઉપયોગ થાય છે પરંતુ પ્રમાણિત વિચલનાંક અપૂર્ણાંકમાં મળે છે ત્યારે સામાન્ય વ્યક્તિ ને તે કદાચ સમજમાં ન પણ આવે તેથી પ્રત્યેકને સમજ પડે તેવું માં
તેઓ તેનો માં ચલના કાલ પિયર્સને શોધ્યું તો ચલનાંકનું સૂત્ર છે ચલનાંક બરાબર s / x બાર ગુણ્યા 100 એટલે જે પ્રમાણિત વિચલનાંક હતું એને 100 વડે ગુણવાથી એ આપણને ટકાવારીમાં મળે છે તો ચલનાંક એ ટકાવારીમાં દર્શાવાય છે બરાબર પ્રમાણિત વિચલન વિચલન અને મધ્યકના ગુણોત્તરને અને મધ્યકના ગુણોત્તરને 100 વડે ગુણવાથી 100 વડે ગુણવાથી ચલનાંક મળે છે કારણ બરાબર ચલનાંક ચલનાંક વધુ એનો મતલબ થશે ઓછું સ્થિર છે અને ચલનાંક ઓછો તો તે વધુ સ્થિર છે તો આ આપણે સમજવાનું છે ચલનાંક એ ચલનનું પ્રમાણ દર્શાવે છે તો જેનો ચલનાંક વધુ હોય તે ઓછો સ્થિર છે અને જેનો ચલનાંક ઓછો હોય તો તે વધારે સ્થિર છે તો આને લગતા દાખલા આવતીકાલે જોઈશું આજે આપણે રાખીએ છીએ નમસ્તે જય હિન્દ બધાને મેરી ક્રિસમસ અને હેપી ગીતા જયંતી